हेलो फ्रेंड्स, आज आपणे रामनवमीनो निबंध जोईए। रामनवमी भारत देश तहेवारोनो देश छे। भारत देश में सामाजिक, धार्मिक अने राजकीय तहेवारो धामधूमथी उजववामां आवे छे। तहेवारो आपणने इतिहास, संस्कृति अने परंपरानी याद अपावे छे। रामनवमी એ પ્રભુ શ્રી રામના જન્મદિનનો ધાર્મિક તહેવાર છે। આ પર્વ ચૈત્ર સુદ નોમના દિવસે ઉજવાય છે। પ્રભુ શ્રી રામનો જન્મ અયોધ્યા નગરીના રઘુકુળના રાજા દશરથ અને માતા કૌશલ્યાના ઘરે થયો હતો। પ્રભુ શ્રી રામનો જન્મ પ્રજાજનોને રાક્ષસોના અત્યાચારથી મુક્ત કરવા માટે થયો હતો। રાક્ષસોના ત્રાસમાંથી લોકોને બચાવવા રામ, લક્ષ્મણ અને સીતાએ 14 વર્ષનો વનવાસ ભોગવ્યો હતો। દશેરાના પવિત્ર તહેવારે ભગવાન શ્રીરામે દશાનન રાવણનો વધ કરીને બુરાઈ પર અચ્છાઈનો વિજય પ્રાપ્ત કર્યો હતો। આ યુદ્ધ દરમિયાન તેમણે અનેક રાક્ષસોનો પણ વધ કર્યો હતો। રામનવમીના પવિત્ર પર્વની ઉજવણી નિમિત્તે મંદિરોને શણગારવામાં આવે છે તથા રામચરિત માનસના પાઠ કરવામાં આવે છે। પ્રભુ શ્રીરામના જાપ કરવામાં આવે છે અને ભગવાન શ્રીરામના આશીર્વાદ મેળવવામાં આવે છે। રામનવમીના દિવસે પ્રભુ શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીના મંદિરોમાં પણ રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। રામજન્મ નિમિત્તે રામધૂન બોલવામાં આવે છે। ભગવાન શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે તથા તેમનું જીવન ઇતિહાસમાં એક આદર્શ જીવન તરીકે પ્રચલિત છે।